નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે માત્ર 8મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટે કાયમી સરકારી ભરતી આવેલી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. કઈ પોસ્ટ માટે ભરતી છે, કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, લાયકાતની શું જરૂર પડશે, અરજી તમારે કેવી રીતે કરવી, જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, જેથી કરી આ ભરતીનો તમામ ખ્યાલ તમને આવી જાય. અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને આ ભરતીની તમામ માહિતી મેળવીએ એ પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે. તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ. લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરત દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં છે સ્ટાફની જરૂર છે, સ્ટાફ જોઈએ છે. આ અનુસૂચિત જનજાતિ એટલે કે ST જાતિ માટે સ્ટાફની જરૂર છે. ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ. કુલ જગ્યા 1 જેટલી છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો કે ઉપર મુજબની જગ્યા માટે ગુજરાત સરકારશ્રીના ગ્રાન્ટ ઇન એડના નિયમોને આધીન 5 વર્ષના ફિક્સ પગારથી નિમણૂક થશે. એટલે કે 5 વર્ષ છે મિત્રો ફિક્સ પગાર રહે છે, ત્યારબાદ ફૂલ પગારમાં તમને કન્વર્ટ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો એ છે અરજી સાથે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માર્કશીટ, જાતિ અંગેનો દાખલો, અનુભવ અંગેનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે છે તમારે 7 દિવસની અંદર ઉપર જે સરનામું દર્શાવ્યું છે, પોસ્ટબોક્સ નંબર 20 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કેમ્પસ, નવી સિવિલ હોસ્પિટલ, મજૂરા ગેટ, સુરત, આ સરનામા ઉપર તમારે અરજી મોકલી આપવાની રહેશે. જે જાહેરાત છે મિત્રો 20/4/2023 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે, ત્યારબાદ 7 દિવસની અંદર અરજી મળી જાય એ રીતે તમારે મોકલવાની રહેશે. તો આવી રીતે સરસ મજાની ભરતી છે મિત્રો લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરત દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય, અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ છે 20 તારીખથી 27 એપ્રિલ 2023 સુધી અરજી આપણે ઉપર સરનામું જોયું મજૂરા ગેટ સુરત ત્યાં મળી જાય એવી રીતે અરજી મોકલવાની રહે છે. વધુ માહિતી માટે ફોન નંબર પણ આપેલા છે 0261-2242-822 અને બીજો નંબર પણ આપેલો છે 2240-974. આ બેમાંથી કોઈ પણ એક નંબરમાં ફોન કરી તમે આ ભરતી અંગે કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય એ તમે મેળવી શકશો. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.